વિશ્વ કેન્સર દિવસ. આરોગ્ય મંત્રી બાળકો માટે ખુદ દર્દી બન્યા. આજે વિશ્વ કેન્સર દિવસ છે ત્યારે કેન્સરગ્રસ્ત કલ્પ માટે રાજ્યના આરોગ્ય મંત્રીએ પોતે કલ્પવૃક્ષ બની બાળકોની ડોક્ટર બનવાની અદમ્ય ઈચ્છા પૂર્ણ કરી. તેઓ ખુદ બાળક માટે દર્દી બન્યા હતા અને તેનો અને કેન્સરગ્રસ્ત બાળકનો જુસ્સો વધાર્યો હતો. આજે વિશ્વ કેન્સર દિવસ છે ત્યારે રાજ્યના આરોગ્યમંત્રી દ્વારા કેન્સરગ્રસ્ત બાળકની ડોક્ટર બનવાની ઈચ્છાને સ્વજાતે ઉપસ્થિત રહી પૂર્ણ કરી છે. અરવલ્લી જિલ્લાના મોડાસાના કલ્પ યોગેશભાઈ પટેલને લ્યુકેમિયા લોહીનું કેન્સર છે. 10 વર્ષના કલ્પના પરિવારને એક વર્ષ પહેલાં જ ખ્યાલ આવ્યો કે તેમના લાડકવાયા એકના એક દીકરાને કેન્સર છે. મૂળ અરવલ્લી જિલ્લાના મોડાસાના કલ્પ પટેલની હાલ કીમોથેરાપીની સારવાર ચાલુ છે. આ પીડાદાયક પળોમાં રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલ કલ્પ માટે જાણે કલ્પવૃક્ષ બન્યા. 4 ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસની ઉજવણી ખરા અર્થમાં સાર્થક કરવા રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલે મેક એ વિશ ફાઉન્ડેશન અને ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના માધ્યમથી લ્યુકેમિયાગ્રસ્ત કલ્પની ડોક્ટર બનવાની અદમ્ય ઈચ્છા પૂર્તિ કરી. કલ્પની બાળપણથી જ ઈચ્છા હતી કે તે ડોક્ટર બનીને ગરીબ દર્દીઓની સેવા કરે. કલ્પની આ ઈચ્છા વિશે આરોગ્યમંત્રીને જાણ થતાં તેઓએ કલ્પની ઈચ્છા પૂર્ણ કરીને તેનો મનોબળ અને જુસ્સો વધારવાનું નક્કી કર્યું હતું. આરોગ્યમંત્રી કલ્પની ડોક્ટર બનવાની ઈચ્છા પૂર્ણ કરવા અમદાવાદ સિવિલ મેડિસિટની ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે પહોંચ્યા. અહીં મંત્રીએ કલ્પને એક દિવસ માટે ડોક્ટર બનવાની, તેને ડોક્ટર બનવાની સંપૂર્ણ અનુભૂતિ કરાવવા એપ્રેન પહેરાવ્યું, ગળામાં સ્ટેથોસ્કોપ લગાડ્યું. વધુમાં આરોગ્યમંત્રીશ્રીએ પોતે જ કલ્પ માટે દર્દીની ભૂમિકા ભજવી. કલ્પે ડોક્ટર બનીને ઋષિકેશભાઈને તપાસ્યા. તબીબી જેમ દર્દીનું દર્દ સમજી તેની દવા કરે તે રીતે કલ્પે તેમની આ તપાસ કરી, દવાનું પ્રિસ્ક્રિપ્શન પણ લખ્યું. બાદમાં આરોગ્યમંત્રી શ્રી કલ્પને કેન્સર વોર્ડમાં દોરી ગયા અને અન્ય દર્દીઓ સાથે પણ સંવાદ સાધ્યો. જેમ એક ડૉક્ટર વોર્ડમાં રાઉન્ડ લઈને દર્દીઓને તપાસતા હોય છે, તેમની આરોગ્ય પૃચ્છા કરીને સ્વસ્થ તપાસતા હોય છે, તેમનો જુસ્સો વધારતા હોય છે, તેવી જ રીતે આજે કલ્પના નેતૃત્વ હેઠળ મંત્રીશ્રી કેન્સરના ડાયરેક્ટર ડૉક્ટર શશાંક પંડ્યા, મેક અ વિચ ફાઉન્ડેશનના ડૉક્ટર ડૉક્ટર અનિલ ખત્રી સહિત તબીબો કેન્સરગ્રસ્ત બાળકોના વોર્ડ તરફ આગળ વધ્યા. કલ્પની સાથે વોર્ડમાં જઈને તેઓએ બાળકો સાથે સંવાદ સાધ્યો, તેમની સાથે સુમેળભર્યો વાર્તાલાપ કર્યો. કલ્પની ઈચ્છાપૂર્તિ થતી જોઈને કેન્સરના વોર્ડમાં સારવાર મેળવી રહેલા અન્ય બાળકો પણ પ્રોત્સાહિત થયા. કેન્સરગ્રસ્ત બાળકોના ચહેરા પર જાણે જીવનને સકારાત્મક રીતે જીવવાની નવી આશાઓનું સ્મિત રેળાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ ક્ષણે મંત્રીશ્રીએ પણ વોર્ડમાં સારવાર મેળવી રહેલા બાળદર્દીઓ સાથે મંત્રી નહીં પરંતુ એક વડીલ બનીને સંવાદ સાધ્યો, તેમને હૈયાધારણા આપી. મંત્રીશ્રી અને કલ્પની મુલાકાત સંવાદ બાદ સારવાર મેળવી રહેલા બાળદર્દીઓ અને તેમના સ્વજનોમાં જાણે કેન્સરની લડત સામે નવીન ઉર્જા સાથે જુસ્સાનો સંચાર થયો હોય તેવી અનુભૂતિ થઈ. આજે વર્લ્ડ કેન્સર ડે તરીકે એની ઉજવણી આપણે કરતા હોઈએ છીએ, એટલા માટે કરતા હોઈએ છીએ કે દુનિયામાં કેન્સર માટેની અવેરનેસ અને કેન્સર પણ સારવાર દરમિયાન ક્યોર થઈ શકે છે એ પ્રકારની ભાવના લોકોમાં પ્રગટે અને વધુમાં વધુ લોકો આ બાબતે અવેર થઈ અને સારવારના માટે પહોંચી શકે. મેક અ વિશ ફાઉન્ડેશન દ્વારા અને એમાં પણ આ ગુજરાતના ચેપ્ટર ડૉક્ટર ખત્રી અને GCRIના ડાયરેક્ટર ડૉક્ટર શશાંક પંડ્યા દ્વારા કલ્પ નામના બાળકની ઈચ્છા હતી કે અમારે ડૉક્ટર બનવું છે. એની ટ્રીટમેન્ટ ચાલુ છે, ખૂબ સારી પ્રગતિ પણ કરી રહ્યું છે, પરંતુ એની આ ઈચ્છા પૂરી કરવા માટે મેક અ વિશ ફાઉન્ડેશન દ્વારા આજે સફળતાપૂર્વક એને એપ્રન પહેરાવી, ગળામાં સ્ટેથોસ્કોપ અને એક ડૉક્ટરની ફિલિંગ આવે એ પ્રકારનું એક વાતાવરણનું નિર્માણ કર્યું, જેથી એની આગળના સમયમાં એની ડૉક્ટર બનવાની વિશ જે મનમાં છે એના માટે મજબૂતાઈથી આ રોગ સામે લડી શકે અને સાથે સાથે જે વિશ છે એના માટે એનામાં એક જીવવાની પ્રેરણા
અને એક મનોબળ મજબૂત થાય એના માટેનો આજનો કાર્યક્રમ મેકા વિશ ફાઉન્ડેશન દ્વારા હાથ ધરવામાં આવ્યો.